संत कृपा विद्यालय तरफ थी आप सबनु हार्दिक स्वागत करू छू। विषय पर्यावरण धोरण 3 प्रकरण 2 वन परी। अहीं आपणे वन परी पाठमां वनस्पति विषे माहिती मेळवानी छे। तो दरेक वनस्पतिना आकार ऊंचाई कद पर्ण फळ फूलमां विविधता जोवा मळे छे। आ वनस्पतिनी विविधताना आधारे तेना प्रकार पाडवामां आव्या छे, जेम के वृक्ष छोड़ शूप अने वेला। तो वृक्ष कोने कहेवा, तो जेनुं थळ मजबूत होय अने खूब मोटू होय तेने वृक्ष कहेवामां आवे छे, जेम के लीमड़ो पीपड़ो वड़ आंबली वगैरे ने वृक्ष कहेवामां आवे छे, जेमना थळ खूब ज जाडा होय छे। ने क्षुप, क्षुप तो कोने कहेवाय, तो जे वृक्ष करता पण थळ थोड़ू पातळू होय तेने क्षुप कहेवाय छे, जेम के जासूद करेण चंपो वगैरेने क्षुप कहेवाय छे। छोड़ तो ते प्रकांड साव पातळू होय छे अने मूळિયા પણ એટલા બધા મજબૂત હોતા નથી, તેને છોડ કહેવાય છે, જેમ કે તુલસી ફુદીનો વગેરેને છોડ કહેવામાં આવે છે। અને વેલા, જે જમીન ઉપર લાંબે લાંબે પથરાતા હોય તેને વેલા કહેવાય છે, જેમ કે નાગરવેલ વિંચી વેલ બોગનવેલ વગેરેના વેલા કહેવાય છે। તો ચાલો આપણે હવે પાઠની શરૂઆત કરીએ। અમે રવિવારે બગીચામાં ગયા હતા। અમે સંતા કુકડી અને અંતાક્ષરી રમ્યા હતા। અમે ખૂબ જ મજા કરી। થોડું રમ્યા પછી દીદીએ કહ્યું, ચાલો રમત રમીએ। હું વનપરી બની। વનપરી જે પણ નામ બોલે બધાએ તે વસ્તુને અડવા જવાનું। અહીંયા બાળકો છે તે રમતો રમે છે, સંતા કુકડી અને અંતાક્ષરી રમતા હતા। ત્યારબાદ હવે દીદીએ કહ્યું કે વનપરી રમી, અને જે દીદી છે તે વનપરી બને છે, અને વનપરી જે વસ્તુને અડવા કહે તે બધાને તે વસ્તુને અડવા જવાનું છે। તો આ રમતની શરૂઆત થઈ। દીદીએ કહ્યું વનપરી છોડીને અડવા કહે છે। એ સમયે બધા જ બાળકો છોડ તરફ ચાલી નીકળ્યા। તો હવે વનપરી છોડને અડવાનું કહ્યું તો બધા બાળકો છોડને અડે છે। તો અહીંયા જોઈએ કે અમુ છે છોકરી છે તે ગલગોટાને પકડ્યો છે। સબનમે બેસીને જાસ્મીનના છોડને સ્પર્શ કર્યો। દયારામ લીમડાના વૃક્ષને પકડીને ત્યાં ઊભો રહ્યો। માઇકલે મહેંદીના છોડને સ્પર્શ કર્યો। દીદીએ કહ્યું સરસ, બધાએ છોડને સ્પર્શ કર્યો, પરંતુ તમે જોયું બધા એકબીજાથી અલગ અલગ છે। સબનમે કહ્યું દીદી તમે પણ એક નાના છોડ પર બેઠા છો, શું તમે કહી શકો દીદી કયા છોડ ઉપર બેઠા હશે? તો દીદી છે તે ઘાસ ઉપર બેઠા છે। રમત ફરી શરૂ થઈ। વનપરીએ કહ્યું હવે કહ્યું એવા વૃક્ષને અડું જેનું થડ જાડું કે પાતળું હોય। તો હવે બધા બાળકો છે શું કરે છે, તો જાડું કે પાતળું થડ હોય તે વૃક્ષને અડવા દોડ્યા છે। તો હવે જે ચિત્રમાં બતાવ્યું છે, તો અહીંયા આપણે ચિત્રમાં પણ જોઈ શકીએ છીએ કે કોઈક વૃક્ષ છે જેનું થડ જાડું છે, તો કોઈકનું થડ ઝીણ પાતળું છે। તમે એવું કયું વૃક્ષ જોયું છે જેનું થડ જાડું હોય? તો વડનું વૃક્ષ હોય તેનું થડ ખૂબ જ જાડું હોય છે। માઇકલને આ રમત ખૂબ જ રસપ્રદ લાગી। તેણે વિચાર્યું વનપરી કેટલી નસીબદાર છે, બધાને આદેશ આપી શકે છે। માઇકલે કહ્યું મારે વનપરી બનવું છે। બધા બાળકો મોટેથી હસ્યા, છોકરો પરી બને? હવે બધા નવી વનપરી પાસેથી આદેશ લેવા તૈયાર હતા। માઇકલ છે તેને પણ આ રમત બહુ જ ગમી, એટલે તેને લાગ્યું કે વનપરી કેટલી નસીબદાર છે કે તે બધાને આદેશ આપી શકે છે। આથી માઇકલે પણ કહ્યું કે હું વનપરી બનીશ, પરંતુ છોકરા વનપરી બની શકે એટલા માટે બધા હસવા લાગ્યા। માઇકલે કહ્યું મને થોડા પાંદડા લાવી આપો। દીદીએ કહ્યું
परंतु याद रखो तमे पांदड़ा वृक्ष पर तोड़ी सकसो नहीं। बाड़को नीचे जमीन पर पड़ेला पांदड़ा एकटा करवा दौड़े। हवे माइकल छे ते आदेश आपे छे बधाने के ते पांदड़ा लई आवे। एटले त्यारे दीदीए कह्यु के पांदड़ा वृक्ष पर तोड़वाना नथी, परंतु जे जमीन पर पड़ा छे ते ज पांदड़ा लेवाना छे। विचारो अने लखो, तमे जोयेला पान लखो। हवे तमे जे पान जोयेला होय तेना नाम लखवाना छे, जेम के लीमड़ाना पान, वड़ना पान, आसोपालवना पान अने आंबाना पान। सो बधाना पांदड़ाना रंग, आकार अने किनारी समान छे। हवे तमे जे पांदड़ा जोयेला छे ते जोशो तो तमे लागशे के बधाना पांदड़ानो रंग, आकार, किनारी बधुं जो समान छे, तो के ना, बधाना रंग, आकार अने किनारी अलग अलग होय छे। अमुकनी सपाट किनारी होय तो अमुकनी धारदार होय छे, तो अमुकनी खरबचड़ी होय छे अने तेना आकार पण अलग अलग होय छे। दयारामे कह्युं, हूँ आटला बधा प्रकारना पांदड़ा विशे जाणतो न होतो। जुओ केटला गोड, केटला लांबा अने केटला त्रिकोणाकार पांदड़ा छे। हवे दयारामने पण आटला बधा पांदड़ा विशे जाणतो न हतो अने ते पण तेने जोयुं कि पांदड़ा केटला गोड, त्रिकोणाकार अने लांबा छे। अम्मुए कह्युं, तेमना रंग पण अलग अलग छे, केटला घेरा लीला छे अने केटला आછા લીલા છે, કેટલાક પીળા, લાલ અને જાંબલી છે। એક પાંદડું એવું પણ છે જે લીલું છે, તેમાં સફેદ ડાઘ છે। જેમ કે અમુએ કહ્યું પણ કે રંગમાં પણ વિવિધતા જોવા મળે છે, જેમ કે કોઈક ઘેરા લીલા રંગના હોય તો કોઈ આછા લીલા રંગના હોય છે, તો કોઈકમાં પીળા સ્પર્તું પણ પાંદડું હોય, પીળા, લાલ અને જાંબલી પણ હોય છે, અને એક પાંદડું એવું પણ હતું કે જેમાં સફેદ ડાઘ હતો। પાંદડાઓની કિનારી પણ અલગ છે, કેટલાકની કિનારી સીધી છે તો કેટલાકની આડી અવળી છે। શબનમે કહ્યું, કેટલાક પાંદડાઓની કિનારી કરવત જેવી છે, આમ કિનારીમાં પણ વિવિધતા જોવા મળે છે। અમ્મુ અને શબનમે સાથે બૂમ પાડી, અમારે પણ વનપરી બનવું છે। હવે અમ્મુ અને શબનમ છે તેને પણ વનપરી બનવું છે। ત્યારે દીદીએ કહ્યું, આજે નહીં, આવતા રવિવારે, અત્યારે ઘરે જવાનો સમય થઈ ગયો। વાંચો અને લખો, બગીચામાં શું શું જોવા મળે છે। તો હવે બગીચામાં શું શું જોવા મળે, તો કે હિંસકા, લક્ષણી, વૃક્ષો, ફળ ફૂલ, આમ ઘણું બધું બગીચામાં જોવા મળે છે, અને તમે બીજું પણ જોતા હોય તો પણ તે અહીં લખવાનું છે। રંગ પૂરો, પાંદડા અને ફૂલમાં મનપસંદ રંગ પૂરો। તો અહીંયા જો તમને પાંદડા છે અને ફૂલ આપેલા છે, તેમાં તમારે મનગમતા રંગ પૂરવાના છે। ને અહીંયા એક કાવ્ય છે, પાંદડા લીલા પીળા। પાંદડા લીલા પીળા ગમતા કે પાંદડા મને ગમતા, પાંદડા તો જાંબલી રંગના જોયા કે પાંદડા મને ગમતા। આ કાવ્ય આપેલી છે રશ્મિકા પટેલે, અને આજુબાજુમાં તમારે રંગ પૂરવાના છે। લીંબુ, આંબો, લીમડો, તુલસી, ફુદીનો અને ધાણાના વૃક્ષના થોડા પર્ણો એકઠા કરો। હવે અહીંયા તમારે જે નામો આપેલા છે કે લીંબુ, આંબો, લીમડો, તુલસી અને ફુદીનો અને ધાણાના, તેના પાંદડા તમારે ભેગા કરવાના છે। હવે તે પાંદડા છે તેને વારાફરતી વાટીને સૂંઘવાના છે। શું બધાની ગંધ સમાન છે? હવે આપણે તે બધાને વાટીને સૂંઘશું તો ખબર પડશે કે બધાની ગંધ એક સમાન નથી। શું તમે ગંધથી પર્ણોને ઓળખી શકો? કે હા, અમે ગંધથી પર્ણોને ઓળખી શકીએ। પર્ણને અન્ય કઈ રીતે ઓળખી શકાય? તો પર્ણને ગંધથી અને જુદા જુદા આકારોથી આપણે ઓળખી શકીએ છીએ। આ ચિત્રને જુઓ, આ સૂકા પર્ણોમાંથી બનાવેલ છે। પાંદડામાંથી ચિત્રો બનાવો, સૂકા પર્ણોનો ઉપયોગ કરી તમારી નોટબુકમાં જુદા જુદા પ્રાણીઓના ચિત્ર બનાવો। તો અહીંયા સૂકા પર્ણોનો ઉપયોગ કરીને તે ચિત્ર બનાવેલા છે, જેમ કે ઉંદરનું છે, ગણપતિ છે અને અહીંયા પક્ષીનું ચિત્ર દોરેલું છે।
આના ઉપયોગ પાંદડાનો ઉપયોગ કરીને બનાવેલું છે અને બીજા પણ એક પાંદડામાંથી પોપટ બનાવેલું છે તેનો વિડીયો બનાવેલ છે તે તમને આ વિડીયોના આ એન્ડમાં મળે. પાંદડામાંથી એક વિડીયો બનાવેલ છે તે પણ તમે જોઈ લેજો. છાપ કેવી રીતે લેવી? એક કાગળ અને મીડિયા રંગ અથવા પેન્સિલ કલર લો. પાંદડાને ટેબલ પર અથવા જમીન પર મૂકો. પરણા એવી રીતે મૂકો કે તેની નસો ઉપર તરફ રહે. પાંદડા પર કાગળ મૂકો. મીણિયા રંગ અથવા કલર પેન્સિલ આ કાગળ ઉપર ધીરેથી ઘસો. કાગળ કે પાંદડું ખસી ન જાય તેનું ધ્યાન રાખો. અહીંયા તમારે છાપ લેવાની છે પાંદડાની, અને પાંદડાની જે નસો હોય તે ઉપર રાખવાની છે અને તેના ઉપર કાગળ રાખવાનું છે અને તેનાથી જે કલર લ્યો છો તેનાથી ધીમેથી ઘસવાનું છે અને કાગળ ખસે નહીં તેનું ધ્યાન રાખવાનું છે. તો આપણે આ ચિત્રમાં પણ જોઈ શકીએ છીએ કે જે પાંદડાની આકાર છે તે સ્પષ્ટ દેખાય છે. આ જ રીતે વૃક્ષના થડની છાપ લો. કાગળ વૃક્ષના થડ ઉપર મૂકો અને મીડિયા રંગ અથવા કલર પેન્સિલ તેના પર ઘસો. જુઓ, તમે થડની છાપ બનાવી દીધી. બીજા છાપ બનાવેલી છાપ જુઓ. શું જુદા જુદા વૃક્ષની છાપ સમાન છે? કયા પાંદડાની છાપ સારી છે? કયા વૃક્ષના થડની છાપ લેવામાં તકલીફ પડી? આવું કેમ? અહીંયા તમારે વૃક્ષનું જે થડ હોય તેની પણ છાપ લેવાની છે. તો અહીંયા જે ખરબચડું હોય તેની છાપ લઈ શકાય અને જે એકદમ સીધું સપાટ હોય તેની છાપ લઈ શકાતી નથી અને તે છાપ સરખી બરાબર આવતી પણ નથી. કારણ કે જેમ કે નીલગરીનું છે તે વૃક્ષની થડ છે તે એકદમ સીધું અને સપાટ હોય છે, તો ઘસીએ તો આખામાં એક સમાન જ જોવા મળે છે. જ્યારે અમુક જે ખરબચડું હોય ત્યાં તેનો છાપ સરસ પડતી હોય છે. બધા જ વૃક્ષની છાલ સરખી હોય તો શું થાય? જો બધા જ વૃક્ષની છાલ સરખી હોય તો ઝાડને તે ઝાડને કે વૃક્ષને ઓળખવું મુશ્કેલ થઈ જાય. કયા વૃક્ષની છાલની છાપ પાડી શકાય નહીં? તો જેમ કે કાંટાળી વૃક્ષ હોય તેને જે એકદમ સીધું અને સપાટ હોય એવા વૃક્ષની છાલની છાપ પાડી શકાતી નથી. હવે જો કાંટાળું હોય થડ તો આપણે લેવા જઈએ તો કાગળ જ તૂટી જાય છે અને જેમ કે નીલગરી જેવું સીધું હોય તો તેને લઈએ તો છાપ સરખી દેખાતી જ નથી. જુઓ અને લખો. ચિત્ર જુઓ. ચિત્રમાં શું શું દેખાય છે તેના નામ લખો. તો અહીંયા આપણે ચિત્ર જોવાનું છે કે એક છોકરી છે તે પુસ્તક વાંચે છે અને બીજું ઘણું બધું જોવા મળે છે, તો તેના નામ આપણે અહીંયા લખવાના છે. છોકરી, પુસ્તક, પડદા, ફોટો ફ્રેમ, તકિયું, ગાલીચો, પલંગ ઉપરની ચાદર, આમ તમારે અહીંયા નામ લખવાના રહેશે. વિચારો અને લખો. ઘરમાં જે વસ્તુઓ પર પર્ણો અને ફૂલોની છાપ હોય તેમના નામ લખો. હવે ઘરમાં જે વસ્તુ હોય તેના પર પર્ણો અને ફૂલોની છાપ હોય તેમના નામ અહીં લખવાના છે. જેમ કે પડદા, કપડાં, દીવાલ, બારી, બારણા, આ બધી વસ્તુઓ પર પર્ણોની કે ફૂલોની છાપ હોય છે. જેમ કે કપડાં, આપણે કપડાં પહેરતા હોઈએ તેમાં પણ ફૂલો અને પર્ણોની છાપ હોય છે. દીવાલ, તો હવે દીવાલ ઉપર પણ લોકો ફૂલ અથવા પર્ણોની છાપ દોરાવતા હોય છે. અને બારી બારણા, તો બારી બારણામાં પણ તેવી કોતરણી કરેલી જોવા મળે છે. તમે જોયેલા કેટલાક વૃક્ષના નામ લખો. અહીંયા તમે વૃક્ષના નામ અન્ય પણ લખી શકો છો જે તમે પણ જોયેલા હોય. આંબો, પીપળી, લીમડો, વડ, આસોપાલો, બાવળ, બોરડી અને આંબલી. શું કોઈ એવા છોડ છે જે વિશે તમે સાંભળ્યું છે પણ જોયા નથી? હવે તમારે આ વિગત કોઈ તમારા વાલી કે વડીલ હોય તેને પૂછવાની છે કે એવો કયો છોડ છે જેના વિશે તમે સાંભળ્યું હોય પણ તું જોયા નથી. તો એવું હોય તો તમારે અહીંયા નામ લખવાના છે. શોધો અને કહો.
વડીલોને અત્યારે જોવા મળતા ન હોય તેવા વૃક્ષ વિશે પૂછો. હવે તમારા વડીલોને પૂછવાનું છે કે અત્યારે જે વૃક્ષો જોવા ન મળતા હોય તેના વિશે તમારે પૂછવાનું છે. વડીલોને પૂછો કે કયા વૃક્ષો અત્યારે છે પરંતુ જે પહેલાં ન હતા. હવે તમારા વડીલોએ જે વૃક્ષો અત્યારે જુએ છે પરંતુ પહેલાં ન હતા એવા વૃક્ષના નામ સામે લખવાના છે. હવે તમારે વૃક્ષ સાથે મિત્રતા કરવાની છે. તમારી શાળા અથવા ઘર નજીકના વૃક્ષને પસંદ કરી તેની સાથે મિત્રતા કરો. હવે સ્થાયી મિત્રતા, હવે તમારે મિત્ર તો બનાવવાનું છે, હવે શું શું કરવાનું છે? તો મિત્ર વૃક્ષાનું છે. હવે તમારે વૃક્ષ છે તેને મિત્ર તો બનાવ્યું, પણ એ વૃક્ષ શાનું છે? તમે ના જાણતા હો તો અન્યને પૂછો. હવે તમારે વૃક્ષને મિત્ર બનાવ્યું છે તો એ તે વૃક્ષ મિત્ર શાનું છે તેનું નામ જણાવવાનું છે. સો તમે તમારા વૃક્ષ મિત્રને કોઈ ખાસ નામ આપવાનું પસંદ કરશો? હવે તમે મિત્ર તો બનાવી લીધું, હવે તમારે તેમને નામ પણ આપવાનું છે. તમે તમારા વૃક્ષ મિત્રને શું નામ આપશો? હવે તમારા મિત્રને શું નામ આપશો તે અહીં લખવાનું છે. તમારું મિત્ર વૃક્ષ કયા ફૂલ અને ફળ આપશે? હવે તમારું જે મિત્ર વૃક્ષ છે તે કયા ફૂલ અને ફળ આપશે? જેમ કે આંબો હોય તો તેનું ફૂલ શું હોય? મોર હોય અને ફળ કેરી આપે. લીંબોળી હોય તો તે લીમડો હોય તો શું આપે? તેનું ફળ લીંબોળી. આવી રીતે તમારું મિત્ર વૃક્ષ કયું છે અને તે કયા ફળ ફૂલ આપે છે તે લખવાનું છે. તમારા મિત્ર વૃક્ષોના પર્ણનો કેવા દેખાશે? હવે તમે જે મિત્ર વૃક્ષ બનાવ્યું તેના પર્ણનો આકાર કેવો છે? લાંબો છે, ગોળ છે કે ત્રિકોણાકાર છે? કયા પ્રાણીઓ વૃક્ષ પર રહે છે? તો હવે કયા પ્રાણીઓ તમને વૃક્ષ પર જોવા મળે છે? તો હવે જે પક્ષીઓ વૃક્ષ પર જોવા મળે છે જેમ કે ચકલી, પોપટ, કાગડો, કબૂતર વગેરે વૃક્ષ ઉપર જોવા મળતા હોય છે. રંગ પૂરો. તમારા વૃક્ષ મિત્ર વિશે વધારે જાણો, બીજા સાથે માહિતીને વહેંચો. નીચે તમારા વૃક્ષ મિત્રનું ચિત્ર દોરો અને રંગ પૂરો. હવે તમે વૃક્ષ મિત્રતા સાથે મિત્રતા તો કરી વૃક્ષ સાથે, હવે તેનું તમારે અહીંયા ચિત્ર દોરવાનું પણ છે અને તેના રંગ પણ પૂરવાના છે.